કે હળદળના અચૂક ઉપાયો કરવાથી તમે કઈ રીતે ધનવાન બની શકો છો નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ હું માલવિકા આપનું સ્વાગત કરું છું મિત્રો જો તમે વાસ્તુશાસ્ત્રમાં માનતા હો તો અહીં જાણી લો આજે કે હળદળના અચૂક ઉપાયો કરવાથી તમે કઈ રીતે ધનવાન બની શકો છો જી હા વાસ્તુશાસ્ત્ર અનુસાર પણ હળદરની ગાંઠ ઘરે રાખવી શુભ ગણાય છે જો હળદરને ઘરના કોઈ ખૂણામાં રાખવામાં આવે તો તે અલગ અલગ પ્રકારે લાભ કરે છે હિન્દુ ધર્મમાં હળદરનું વિશેષ મહત્વ છે કોઈ પણ ધાર્મિક કાર્યોમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય તે માટે હળદરનો ઉપયોગ કરવામાં આવે છે હળદરથી સકારાત્મક ઉર્જા આકર્ષિત થાય છે અને સાથે જ હળદર ઘરમાં ધન અને વૈભવ પણ આકર્ષિત કરવામાં મદદ કરે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર પણ હળદળની ગાંઠ ઘરે રાખવી શુભ ગણાય છે જો હળદળને ઘરના કોઈ ખૂણામાં રાખવામાં આવે તો તે અલગ અલગ પ્રકારે લાભ કરે છે તો ચાલો આજે તમને જણાવીએ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના કયા ખૂણામાં હળદરની ગાંઠ રાખવાથી કેવો લાભ થાય છે સૌપ્રથમ વાત કરીએ રસોડાની તો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના રસોડામાં હળદરની ગાંઠ રાખવી શુભ ગણાય છે જો કોઈ વ્યક્તિ રસોડામાં હળદરની ગાંઠ રાખે છે તો તેના ઘરમાં ધનની ખામી સર્જાતી નથી ત્યારબાદ વાત કરીએ મુખ્ય દરવાજા પર હળદરની તો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના સુખ અને સમૃદ્ધિ વધે તે માટે ઘરના મુખ્ય દરવાજા પર હળદર રાખવી શુભ રહે છે તેના માટે હળદરની ગાંઠને તમે દરવાજા ઉપર બાંધી પણ શકો છો અને એક ડબ્બામાં ભરીને મુખ્ય દરવાજા પાસે રાખી પણ શકો છો ત્યારબાદ વાત કરીએ મંદિરની તો હિન્દુ ધર્મ અનુસાર ઘરના મંદિરમાં જો તમે હળદર રાખો છો તે શુભ છે મંદિરમાં હળદરની ગાંઠ રાખવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ હંમેશા રહે છે ત્યારબાદ વાત કરીએ તિજોરીની તો જો તમે તિજોરી એટલે કે જે જગ્યાએ ધન રાખતા હોય તે જગ્યાએ હળદરની ગાંઠ રાખો છો તો ધનનો પ્રવાહ સતત વધતો રહે છે અને ઘરમાં આવેલું ધન તકવા લાગે છે ત્યારબાદ વાત કરીએ પર્સમાં હળદર રાખવાની તો જો કોઈ વ્યક્તિ પોતાના પર્સમાં હળદરની ગાંઠ રાખે છે તો તેના જીવનમાં પૈસાની ખામી સર્જાતી નથી પૈસાને એટ્રેક્ટ કરવામાં પર્સમાં રાખેલી હળદર મદદ કરે છે હળદરની ગાંઠ જ્યાં સુધી પર્સમાં રહે છે ત્યાં સુધી પર્સ ખાલી રહેતું નથી આમ જો તમે પણ વાસ્તુશાસ્ત્રમાં માનતા હોવ તો તમને અહીં જણાવ્યા તે મુજબના હળદરના આ અચૂક ઉપાયો કરજો જેથી કરીને તમે પણ તેનો લાભ મેળવી શકો